तो गुजरात साथे देशभरना लोको माटे आनंद समाचार सामे आव्या छे, जेनी राह लोको जोई रह्या हता तेना माटे आनंद समाचार। राजकोटनी वात करीए तो 20 दिवसथी पाणी न आवता महिलाओ रणचंडी बनी छे। राजकोटमां जीवराज पार्कमां पाणीनी पारायण, 20 दिवसथी पाणी न आवता महिलाओ रणचंडी बनी, बेड़ा अने पाणीनी ढोर लईने महिलाओए होबाळो कर्यो छे। अनेक वखत रजूआत करवा छतां 20 दिवसथी आजे महिलाओ छे तेमणे पाणी नथी मळी रह्युं, अने तेने कारणे जे महिलाओ छे ते रणचंडी बनी होय तेवुं जोवा मळी रह्युं छे। लगभग 20 दिवस थई गया तेमणे पाणी नथी मळी रह्युं। तो आ साथे वधु जानकारी मेळवीशुं, संवाददाता हार्दिक जोशी जोड़ाई गया छे, तेमनी पासेथी वधु माहिती मेळवीशुं। हार्दिक जी, वात करीए तो महिलाओ छे छेल्ला 20 दिवसथी तेमने पाणी नथी मळी रह्युं, शुं कही रही छे आ महिलाओ, केवो विरोध महिला द्वारा करवामां आवी रह्यो छे? અજીબ રીતે રાજકોટ શહેરના વોર્ડ નંબર 11માં જે અંબિકા ટાઉનશીપ વિસ્તાર આવેલો છે ત્યાં અત્યારે પાણીની સમસ્યા છે। આ પાણીની સમસ્યાને લઈને જે છે અત્યારે મહિલાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મહિલાઓ છે અત્યારે આક્રોશ સાથે સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં જે આવે તો જે છે આ વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી આ પાણીની સમસ્યા, જેથી કરીને જે છે મહિલાઓ અત્યારે આક્રોશ સાથે એકત્ર થઈ છે અને ખાસ કરીને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે પાણી નહીં તો વેરો નહીં। આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે મહિલાઓમાં આક્રોશ છે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। હાલ જે છે મહિલાઓએ પણ અનેક વખત જે મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે, આમ છતાં પણ કોઈ ઉકેલ નથી આવ્યો। હાલ આપણી સાથે કેટલીક મહિલાઓ જ આપણે એમની સાથે વાત કરીશું। પાણીની શું સમસ્યા છે? પાણીની ભાઈ 6 મહિનાથી આ સમસ્યા છે, આજનો પ્રોબ્લેમ છે જ નહીં, આ કેટલા ટાઈમ છે પણ સોલ્યુશન આવતું જ નથી। કેટલી કમ્પ્લેન કરી લીધી છે તો અમને એમ કે છે કે ઓનલાઈન કમ્પ્લેન કરો, ઓનલાઈન કમ્પ્લેન જવાબ જ નથી આવતો, અને ટાંકો બનશે પછી જવાબ આવશે એવું તો કેટલા ટાઈમ છે સાંભળી છે। અને અત્યારે આખા જીવરાજ પાર્કમાં ટેન્કર જ આવે છે, અને વ્યક્તિ દીઠ બધાના ખર્ચો 500 રૂપિયા આવે છે, અને કોર્પોરેશન નું પાણી ખાલી 15 મિનિટ આવે છે, અને એ ક્યારેક સ્કીપ જ થાય છે, 2 દિવસ આવતું હોય છે। ખાસ કરીને બેન મહિને કેટલો ખર્ચો કરવો પડતો છે ટેન્કર પાછળ? મહિને તો 1-10 હજાર થાય। હાલ જે છે અહીંયા અન્ય મહિલાઓ છે કેટલો ખર્ચો આવતો? એક માણસ ને 600 રૂપિયા આવે છે પાણી આવતું જ નથી, જરા જરા પાણી આવે, પાણી ની લીધે અમે છોકરાઓને હોત, મારી એક છોકરાઓ ઢોરોમાં પાણી, ઢોરોમાં વેરા આટલા ને આટલા ભરીએ, વેરા બહુ ભરવા પડે છે, પાણી નથી આવતું, ટેન્કર વાળાને બહુ રામાયણ થાય, પાણી આવતું જ નથી, ટાઈમે નથી આવતું, તો પાણી વગર છોકરાઓ નાયા વગર સ્કૂલે જવું પડે, બધે જવું પડે છે। હાલ અહીંયા મહિલાઓનો આક્રોશ જોવા મળી રહ્યો છે, મહિલાઓનું કહેવું છે કે તેમને વેચાતું પાણી લેવું પડે છે, એમના માટે તેમને જે છે મહિને મોટો ખર્ચો પણ કરવો પડતો હોય છે, દરેક ટેન્કરના 500 રૂપિયા જે છે ચૂકવવા પડતા હોય છે। આ ટેન્કર છે સામાન્ય રીતે 3-4 દિવસ સુધી ચાલતું હોય છે। આપ અહીંયા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના મહિલાઓ છે એ પાણીના જે વાસણો છે એ અહીંયા સાથે રાખી અને વિરોધ કરી રહ્યા છે। છેલ્લા 6 મહિના જેટલા સમયથી આ પાણીની સમસ્યા છે, પરંતુ છેલ્લા 20 દિવસથી આ સમસ્યા વકરી છે। ખાસ કરીને અહીંના જે બોર હોય છે આ બોરમાં પણ પાણી જે છે એ નીચે જતું રહ્યું છે। હવે પાણી જે છે ચોમાસું નજીક આવી રહ્યું છે, એ પહેલા જ રાજકોટ શહેરમાં પાણીની પારાયણ છે એ શરૂ થઈ ગઈ છે। બિલકુલ હાર્દિક આભાર આપું જાણકારી આપવા માટે। તો જે મહિલાઓ છે રણચંડી બની હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા 20 દિવસથી પાણી નથી આવી રહ્યું। મહિલાઓ પણ જણાવી રહી છે કે છેલ્લા 6 મહિનાથી આની આ જ સ્થિતિ તેઓ પસાર થઈ રહ્યા છે, પૈસા વાપરીને તેઓ પાણી લાવી રહ્યા છે તેવું પણ તેઓ જણાવી રહ્યા છે। તો સુરતના મોટા વરાછામાં હાસ્યાસ્પદ કિસ્સો સામે આવ્યો છે। બંગર કોલોની પાસે અંડરપાસનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક ખાનગી બસ અંડરપાસનો ગડર લઈને જતી જોવા મળી રહી છે। ખાનગી બસના ચાલક એવી તો બસ ચલાવી કે અંડરપાસના ગડરના ઉપરનો ભાગ તૂટીને બસની છત પર લટકી ગયો, જોકે આ ઘટના બાદ પણ બસનો ચાલક રોકાયો નહીં અને બસ ચલાવતો જ રહ્યો। તો સુરતનો અંડરપાસનો જે એક વિડીયો છે તે વાયરલ થયો છે, અંડરપાસનો ગડર છે તે બસની છત પર જાણે સવાર હોય તેવું લાગી રહ્યું છે, અને ત્યાંથી જ બસ ચાલક છે તે બસ હંકારતો જોવા મળી રહ્યો છે। મોટા વરાછાનો આ વિડીયો છે, અત્યારે જે હાસ્યાસ્પદ કિસ્સો સામે આવ્યો છે અંડરપાસનો, આ જે વિડીયો છે અત્યારે વાયરલ થયો છે, બસની છત પર જે ગડર છે તે લઈને બસ ચાલક આગળ જતો નજરે પડી રહ્યો છે। હાલ તો આ જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। તો સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ, અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।